માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. દર્શક મિત્રો નમસ્કાર, હું કલ્પના શાહ, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું ભુજ નગરપાલિકાના ભાજપના નગરસેવકોમાં ભડકો. છડે ચોક થઈ રહેલા ગેરકાયદે બાંધકામની ફરિયાદ પછી ભાડાનું મૌન ચર્ચામાં, પણ સમાચારોની શરૂઆત કરીએ હમીરસર તળાવના ખાણેતરાના પ્રારંભથી. ભુજ સહિત સમગ્ર કચ્છના લોકોના લાગણીના ધબકાર સમૂહ હમીરસર તળાવ ફરી એકવાર સમાચારોમાં છવાયું છે. અહીં 9 વર્ષ બાદ ખાણેતરું શરૂ કરાયું છે. હમીરસરના તળિયાને ઊંડા કરવાનો પ્રારંભ ભુજ સ્વામિનારાયણ મંદિર અને મણિનગર ગાદી સંસ્થાનના સંતોના હસ્તે કરાયો હતો. આ પ્રસંગે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, નગરપતિ અશોક હાથી, સાંસદ વિનોદ ચાવડા, ચીફ ઓફિસર ગોવિંદ ચંડપ્પા, જાદવજીભાઈ વરસાણી, હમીરસર સ્નેહ સંવર્ધન સમિતિના યોગેશ જાડેજા, પીરભાઈ સહિત ભુજના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. હમીરસર તળાવના ખાણેતરા સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, ભાડા નગરપાલિકા અન્ય સંસ્થાઓ કે આપણે ખાણેતરું કરવું છે અને અગાઉ 1987, 95, 97 અને 2008 ત્યારે પણ લોકભાગીદારીથી હતી, 100% લોકભાગીદારીથી, ત્યારે 100% લોકભાગીદારીથી આ ખાણેતરું કરવું એવું નક્કી કર્યું. કલેક્ટરશ્રીની અધ્યક્ષતા મિટિંગમાં અનેક સંસ્થાઓ આવી અને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને એની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું. આપ જોઈ રહ્યા છો કલેક્ટરશ્રીની અધ્યક્ષતાથી સંતોના હસ્તે ભૂમિપૂજન થયું અને અનેક મહાનુભાવોની હાજરી હતી. ત્યારે લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે અત્યારે જે દાનની સરવાણી એ પણ વહેવી ચાલુ થઈ ગઈ છે. 5 લાખ રૂપિયા સ્વામિનારાયણ મંદિર તરફથી, 1,50,000 કુલે સ્વામિનારાયણ સંસ્થા ગાંધીનગર ગાંધી મણિનગર તરફથી આવ્યા, 1,01,050,000 રૂપિયા ઘનશ્યામભાઈ ટપરિયા, 51,000 રૂપિયા આપણે ઓધો ડેવલપર તરફથી મળ્યા, 11,000 રૂપિયા ચેમ્બર ઓફ કોમર્સ રાજુભાઈ ભટ્ટ રાજેશ ભટ્ટ તરફથી મળ્યા છે અને આ નાની મોટી રકમ થતાં થતાં આપણે ખૂબ પ્રવાહ ચાલુ રહેશે અને અત્યારે ટાર્ગેટ 10 થી 15 દિવસમાં આપણે 22,500 ઘન મીટર માટી કાઢવાનો અંદાજ છે. આ અંદાજિત ખર્ચ લગભગ 11,500-11,500 કામ થશે અને અંદાજિત છે અને લગભગ 10 થી 15 દિવસ મશીનરી વધી જાય તો ઓછા દિવસમાં થાય અને એને 15 દિવસની આસપાસ તો આ કામ એટલું અને જો મશીનરી વધારી નાખીને વધી જાય તો એને ટાર્ગેટ કરતાં વિલંબ પૂરું થાય અને દાનનો પ્રવાહ ચાલુ રહે તો આપણે 5 દિવસ પાછળ વરસાદને સિઝન ઓછી આગળ પાછળ આપણે વધારી પણ શકીએ. એ લગભગ 2.25 કરોડ લીટર ક્ષમતા વધશે આપણે હમીરસર તળાવ. અત્યારે 1 મીટર અમારી ગણતરી છે કે જ્યાં જ્યાં માટી છે 1 મીટર સુધી અમે ઊંડાઈ ખાડો કરશું અને ભુજના હમીરસરમાં વધારે વધારે પાણી કેમ સંગ્રહ થાય એવી અમારી ગણતરી છે. આના માટે વિવિધ સંસ્થાઓ નગરપાલિકા ભાડા પોતાનો ફંડફાળો આપ્યો છે અને ખાસ તો આભાર તો સ્વામિનારાયણ મંદિર અને એ સંતોનો માનીશ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય અને એમએલએ એમપી શ્રી અને કચ્છ કલેક્ટરનો નગરપાલિકા પ્રમુખ વતી અને ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ વતી આભાર માનું છું કે આના માટે અમારા સાથે સહભાગી થઈ અને હમીરસરના ખાણેતરામાં અમને મદદરૂપ થયા છે. આનામાં જીઓલોજીસ્ટી અને ખાણ ખનિજ ખાતું અને અમારા જે તળાવ કમિટીના યોગેશભાઈ જાડેજા છે જે વોટર રિસોર્સનું કરે છે એની
સંકલનમાં રાખી અને એની ગાઈડલાઇન પ્રમાણે જ અમે અમીસરનું ખાણેતર કરશું કે ભવિષ્યમાં આવતા આવતા વરસાદમાં અમીસરના તળિયાને કોઈ જાતનું નુકસાન ન થાય અને અમીસરનો જેમ ડેવલપ થાય એમ કરશું. અમીસરને એક પણ રૂપિયામાં એક પૈસાનું નુકસાન અમે કરવા નહીં દઈએ એ જ ગણતરી ખાણેતર કરશું અમે. ખાસ કરીને કેટલી માટી નીકળવાનો અંદાજ છે? આનામાં અમારી ગણતરી એવી છે કે 2-3 હજાર ટ્રેક્ટર અથવા ટોલા નીકળવાની ગણતરી છે. હવે એનામાં વિવિધ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે ભાઈ જેને જોતો હોય માટી અમીસરની પોતાના ખેતરમાં નાખવા માટે એ પોતાના સાધનો ત્યાંથી લઈ જાય, અમે ભરી દઈશું. અને જે માટી વધશે અને ખેડૂતો લેવા નહીં આવે તો ભુજના રિંગ રોડ ઉપર અમે માટી નાખી અને ત્યાં જંગલ ખાતાને સંકલનમાં રાખી અને વિવિધ પ્લાન્ટેશનનો ઝાડનો અમારી ગણતરી છે એવી. उन्नति खुशहाली का मेरे पास राज है. रा 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 जी 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 रे रा 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 हां जी 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 रे. हर कोई इसका दीवाना है, हो बढ़ता हर रोज खजाना है. बेफिकर जीने का मेरे पास राज है. ખેડૂત મિત્રોની આર્થિક ઉન્નતિ માટે દિનકર સીડ્સ લાવ્યા છે. હાઇબ્રિડ કોટન બોલગાર શરીફ 7, પરમવીર 5 અને પરમવીર 155, હાઇબ્રિડ બાજરા દાતાર 6, હાઇબ્રિડ દિવેલા દિનાનાથ 104 અને અન્ય ઉત્પાદનોની વિશાળ શ્રેણી. દિનકર કંપનીના સર્ટિફાઈડ હાઇબ્રિડ અને નવા સંશોધિત બિયારણો જેમ કે કપાસ, બાજરી, દિવેલા, જુવાર, ઘઉં, જીરું, રાયડો, તલ, મગ અને તમામ પ્રકારના શાકભાજી બિયારણો તેમજ અન્ય કોઈ પણ બિયારણો ખરીદવા માટે 40 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ બેસર્સ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ સોના ગેસ્ટ હાઉસ ની બાજુમાં ભીડ નાકા બહાર ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825061654942718629. રજનીભાઈ શાહ. વાત રાજકારણની. લોકોની ફરિયાદ, વિરોધ પક્ષના આક્ષેપ પછી હવે ખુદ ભાજપના જ નગરસેવકોએ ભુજ નગરપાલિકામાં લોકોના કામ થતા ન હોવાની કરેલી ફરિયાદે રાજકીય ખળભળાટ સર્જ્યો છે. ચીફ ઓફિસર ગોવિંદ ચાંડપ્પાએ ભુજ નગરપાલિકાના ભાજપી સભ્યોમાં આંતરિક ડખો કરાવી દીધો છે. ચીફ ઓફિસર ગોવિંદ ચાંડપ્પાના કારણે લોકોના કામ થતા નથી એવો આક્ષેપ ભાજપના જ નગરસેવકોએ કર્યો છે. એક તબક્કે તો નારાજ થયેલા ભાજપના નગરસેવક કૌશલ મહેતાએ રાજીનામું આપી દીધાની ચર્ચા હજી ગરમ છે. તો કૌશલ મહેતાની જેમ જ ભાજપના અન્ય નગરસેવક ભરત રાણા પણ ખુલીને બહાર આવી ગયા છે. કચ્છ ન્યૂઝ સમક્ષ ભાજપના નગરસેવકનો રાજકીય ખળભળાટ સાંભળીએ તે પૂર્વે પાણી પહેલા પાળ બાંધવાનો નગરપતિ અશોક હાથીનો ઢીલો ડફ ખુલાસો સાંભળી લઈએ. આનામાં એવું નથી કંઈ કે સામાજિક પ્રસંગમાં રજા રાખી જાય અલગ વસ્તુ છે, બાકી તો ઓફિસ કામોમાં જ રોકેલા હોય છે. ગાંધીનગર મીટિંગ હોય કે કલેક્ટર સાહેબ સાથે મીટિંગ હોય અથવા તો અત્યારે લાઈવ વિડીયો કોન્ફરન્સ આવે છે એનામાં રોકેલા હોય છે, એટલે કંઈક ને કંઈક કામ ચાલુ પડે છે. એ હિસાબે ઓફિસમાં હાજર નહીં રહેતા હોય, બાકી ઓફિસની હાજરી પૂરી છે એમની. બાકી જ્યાં બહાર નીકળે છે અને બહાર જાય છે રજામાં, કાયદેસર રજામાં જ જાય છે. બાકી ગાંધીનગર અને કલેક્ટર ઓફિસના કામો સાથે રોકેલા જ રહે છે. ના, આનામાં એવું નથી, આનામાં કામ બધેના થાય છે, સત્તા પક્ષો કે વિરોધ પક્ષો હોય. ભુજ નહીં, જનતાના બધે આપણે કામો કરવા માટે આવ્યા છીએ. નગરપાલિકાના પ્રમુખો કે ચીફ ઓફિસરો અથવા તો જે કોઈ નગરપાલિકા કાઉન્સિલ હોય એની વાત સમજો, એક બે દિવસ મળેલા થશો અલગ વસ્તુ છે, બાકી કામ બધેના થાય છે ને બધાને ધ્યાન આપે છે. ના, રાજીનામાની કોઈ વાત નથી આવી, બાકી તો આપણે એક પરિવાર છીએ. કોઈનો મળેલો કામ થાય તો સ્વભાવના હિસાબે કોઈનો ગરમ થાય કે નરમ થાય એ અલગ વસ્તુ છે, બાકી એવી મોટી કોઈ ઇસ્યુ કોઈ નથી એવું કંઈ. આનામાં ચૂંટણી ઉપર આવી રહી છે, વિકાસના કામોમાં થોડોક અડચણરૂપ થતું હોય તો એ હિસાબે છેલ્લે અધિકારી ઉપર આવે તો અધિકારીને બોલાવીને સમજાવીને કાલે વાત કરી કે ભાઈ જેટલા વિકાસના કામો બાકી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરો, ઉપર આચારસંહિતા આવી જશે એ હિસાબે કામો બધે અટકી હશે. એ હિસાબે જિલ્લા પ્રમુખશ્રીએ નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસરને બોલાવ્યો હતો, એ જ કારણ હતો. ભુજ નગરપાલિકામાં લોકોના કામ થતા નથી, પાણી, ગંદકી, ગટર ઉપરાંત ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ ભુજ નગરપાલિકાના ભાજપના શાસકોની પોલ ખુદ ભાજપના જ નગરસેવકોએ ખોલી દીધી છે. કચ્છ ન્યૂઝ સમક્ષ ભુજ નગરપાલિકાની કામગીરી અંગે બળાપો વ્યક્ત કરતા ભાજપના નગરસેવક ભરત રાણા. અત્યારે અમારો પાર્ટી દ્વારા વિસ્તારક યોજના ચાલી રહી છે. અમે નગરસેવકો અને અમારા પાર્ટીના જે પણ પદાધિકારી છે દરેક વિસ્તારની અંદર વિસ્તારકમાં જઈ રહ્યા છે. ભુજ શહેરની અંદર અમુક અમુક જગ્યાએથી અમને પણ ફરિયાદ મળી છે કે સફાઈ બાબતની, પાણી બાબતની કે ગટરની ચેમરું ઓવરફ્લો થઈ ગઈ હોય કે ગટરના પાઇપ બેસી ગયા હોય એવી ફરિયાદ આવતી હોય છે. અમને પણ ફરિયાદ કરે છે અને અમારા પદાધિકારી જે જાય છે એ પણ અમને ફરિયાદ કરતા હોય છે.
એ સંદર્ભે અમે સીઓ સાહેબને કાલે રજૂઆત કરી કે સાહેબ અત્યારે આવી પરિસ્થિતિ ચાલી રહી છે, તો એનામાં આપ થોડું ધ્યાન આપો. તો ભુજ શહેરની સમસ્યા એ ઘણી હદે અત્યારે આપણી સમસ્યા વિકટ થઈ રહી છે, તો આ સમસ્યા આપણે કેમ જલ્દીથી એને દૂર કરી શકીએ અને પ્રજાલક્ષી કેમ આપણે જલ્દીથી જલ્દી કામ કરી શકીએ એવો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ તો પ્રજાને પણ એનો સારો લાભ મળશે અને આપણી પાસે ફરિયાદ આવવાનું પણ બંધ થઈ જશે. અમુક વસ્તુનો ફોલોઅપ નથી લેવાતો એ મેં પણ વાત કરી, અમે બધે પણ સાથે હતા, સૌ સાથે મળીને રજૂઆત કરી છે અને સાહેબે ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર તમારી જે પણ રજૂઆત હશે, કોઈ પણ જાતની ફરિયાદ હશે, અમે ટૂંક સમયમાં નિરાકરણ લઈ આવશો એવી અમને ખાતરી આપી. વાત અહીંથી અટકતી નથી. ભુજ નગરપાલિકામાં કામ માટે આવતા અરજદારો પણ પરેશાન છે. પોતાના કામ અંગે વારંવાર ધક્કા પડતા હોવાનું કહેતા મહિલા અરજદાર રશ્મિબેન ગોસ્વામી. હું 1.5 મહિના પહેલા છે ને મારી કેબિન માટે અહીંયા અરજી કરી હતી, લેખિત અને મૌખિક બે રીતે. મને કોઈ જવાબ આ 1.5 મહિનો થયો હું દોડું છું. 1.5 મહિનામાં હું નથી મારા કામ ભેગી કે નથી ઘર ભેગી, 1.5 મહિનાથી દોડ્યા કરું છું. મને ક્યાંયથી નથી નગરપાલિકામાંથી જવાબ મળતો, નથી કલેક્ટરમાંથી જવાબ મળતો, નથી ભાડા ઓફિસેથી ક્યાંયથી કોઈ જવાબ નથી મળતો. ને જ્યાં જાઉં છું ત્યાં એમ કહે છે આ અમારું કામ નથી. તો કેબિન તોડી ત્યારે એમનું કામ હતું અને અત્યારે હવે એમનું કામ નથી, તો મારે જવું તો ક્યાં જવું? હું ચીફ ઓફિસરને મળવા માટે આવી હતી પણ ચીફ ઓફિસર મને મળતા જ નથી. નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર નો આક્ષેપ હંમેશા આક્રમક રહેતા કોંગ્રેસના જુજારુ નેતા અને ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સ્પષ્ટ શબ્દોમાં વહીવટને નિષ્ફળ ગણાવે છે. છેલ્લા ઘણા સમયોથી સત્તાપક્ષ સાથેના શું એમના વ્યવહારો બગડ્યા છે કે શું એની જાણ અમને તો નથી. કદાચ એ જાણ ચંડાબા સાહેબ પોતાને હોય એવું ચોક્કસ મને લાગે છે. કારણ એ છે કે શરૂઆતના દિવસોમાં ચંડાબા સાહેબ પૂરી નિષ્ઠાથી પૂરો સમય નગરપાલિકામાં આપતા હતા. ઘણા લાંબા સમયથી ચંડાબા સાહેબ ભુજ નગરપાલિકાની અંદર પોતાની ચેમ્બરમાં બેસતા પણ નથી. ગમે ત્યારે આપણે જતા હોય ત્યારે સાહેબ કાં ગાંધીનગર હોય છે, કાં કલેક્ટર ઓફિસ હોય છે, કાં ક્યાં બીજી જગ્યાએ રોકાયેલા હોય છે. એમને જે વ્યવસ્થા ઊભી કરવાની હોય છે એ વ્યવસ્થા ઊભી કરવામાં ક્યાંક પાછળ પડતા હોય એવું ચોક્કસ મને દેખાઈ રહ્યું છે. હવે તો મેં એવું સાંભળ્યું છે કે ચંડાપા સાહેબને ગાંધીધામનો ચાર્જ ચીફ ઓફિસરનો આપવામાં આવ્યો છે અને આજે ચંડાપા સાહેબ ગાંધીધામ મધ્યે બિરાજમાન છે, ત્યાં બેઠા છે, ત્યાંનું કાર્ય સંભાળે છે. તો મારે આ તંત્રને ચંડાપા સાહેબને કલેક્ટરશ્રીને અને ડીએમઓ સાહેબને એ પૂછવું છે કે ભુજ નગરપાલિકામાં જો સાહેબ રેગ્યુલર બેસી નથી શકતા તો એ સાહેબને તમે ગાંધીધામનો ચાર્જ કઈ રીતે આપી શકો? એમને પૂર્ણ રીતે કામગીરી કરવી હોય તો ભુજ નગરપાલિકાની અંદર કરે, ભુજ નગરપાલિકામાં એમને સીઓ તરીકે કાયમી છે અને ગાંધીધામનો ચાર્જ જો આપવામાં આવતો એ યોગ્ય નથી. ગાંધીધામનું પણ કશું કામ થશે નહીં અને ભુજનું પણ કામ ઘણા લાંબા સમયથી થતું નથી, એ દેખીતી વાત છે. એટલે મારી તંત્રને આપના માધ્યમથી અપીલ છે કે ચંડાપા સાહેબ કાયમી ચીફ ઓફિસર ભુજના છે અને ભુજમાં પોતાનું કાર્ય જેમ પહેલા જે શરૂઆતના દિવસોમાં આવ્યા અને જે નિષ્ઠાથી નિભાવતા હતા એ નિષ્ઠાથી ફરીથી એ પોતાનું કાર્ય નિભાવે અને એમના કાર્યમાં આ યુવા નેતાઓ જે દખલગીરી કરે છે એ દખલગીરી કરવાનું બંધ કરે અને એ જે રીતે કામ એમની પાસે લેવડાવવા માંગે છે એ કામ લેવડાવવાનું બંધ કરે. ચીફ ઓફિસર સાહેબ ખૂબ હોશિયાર છે, ખૂબ ભણેલા છે, ખૂબ જ્ઞાની છે. એમને આવડે છે કે કઈ રીતે ભુજ નગરપાલિકાનું કામ કરવું અને આ સત્તાધીશો એને કામ કરવા નથી દેતા એવું જ મને લાગે છે. એટલા માટે જ ચીફ ઓફિસર સાહેબ અને સત્તાધીશો વચ્ચે સંતા કુકડી રમાતી હોય એવું દેખાઈ રહ્યું છે અને આ વાત જ સાચી છે એવું મને ચોક્કસ છે. ગાંધીધામના ચાર્જની એમને જરૂર નથી. ગાંધીધામનો ચાર્જ ભચાઉના
રાપરના કે અંજારના ચીફ ઓફિસરને આપવો જોઈએ, ભુજના ચીફ ઓફિસરને આપવાની કોઈ જરૂરિયાત રહેતી નથી એવું મારું ચોક્કસ માનવું છે. અને ભુજના ચીફ ઓફિસર ભુજમાં કાર્યરત રહે, ભુજની પોતાની ઓફિસમાં 11 થી 6 સુધી બેસી અને ભુજના અનેક કાર્યો જે વિલંબમાં પડ્યા છે, જે પેન્ડિંગ છે, એ કાર્યો પૂર્ણ કરે એવી અમારી આપના માધ્યમથી તંત્ર પાસે માંગણી છે. ઉચ્ચ અને ગુણવત્તા સભર શિક્ષણના પ્રહરી રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, બાળકોની બૌદ્ધિક શારીરિક અને શૈક્ષણિક સિદ્ધિઓને સર કરાવતી 360 ડિગ્રી ડેવલપમેન્ટ માટે વાતાવરણ પૂરું પાડતી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા, પ્લે હાઉસ, જુનિયર કેજી, સિનિયર કેજી તેમજ ધોરણ 1 થી 12 સુધી સાયન્સ કોમર્સ પ્રવાહ, GSEB એટલે કે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત શિક્ષણ, રોજબરોજના માળખા પ્રમાણેનું કાર્ય અને પુનરાવર્તન, 100% બોર્ડ ક્લાસ, કોમર્સમાં કચ્છમાં બીજા નંબરે, તાલીમબદ્ધ અને અનુભવી શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ, શિક્ષણ રમતગમત તથા ઇતર પ્રવૃત્તિઓનું સમતોલ સમન્વય, ગણિત વિજ્ઞાન માટેની પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, આંતરરાષ્ટ્રીય પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય, ભારતીય સંસ્કૃતિની ગરિમા જાળવતા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી, સ્લો લર્નર માટે રીમેડિયલ ક્લાસ, આત્મવિશ્વાસનું બુલંદ કરતી કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનારોનું આયોજન, સ્ત્રી સશક્તિકરણને મજબૂત કરતા કરાટેનું શિક્ષણ, હેલ્થ ચેકઅપ તેમજ આહાર જીવન શૈલીનું માર્ગદર્શન અને યોગ શિબિર, બસ વ્યવસ્થા, ફિલ્ડ ટ્રીપ અને સ્પેશિયલ ટૂર, સ્પોર્ટ્સ, આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ, રોટરી અંગ્રેજી માધ્યમની સૌથી ઓછી ફી વાળી શાળા. સંપર્ક પુષ્પાબેન ભંભાણી, આચાર્ય, હરિપરગામ, ભુજ. ફોન નંબર 9979920202. જો કે ભુજ નગરપાલિકાના વહીવટથી કંટાળેલ સિનિયર સિટીઝન મહિલાએ કલેક્ટરને કરેલી રજૂઆત પછી દાદ ન મળતી હોવાનો આક્ષેપ કરતા ભુજ નગરપાલિકાના વહીવટ સામે સવાલો સર્જાયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાંય એનો ઉકેલ ન આવે તો શું સમજવું? ભુજ નગરપાલિકાની કચેરીમાં રજૂઆત માટે આવેલ આ સિનિયર સિટીઝન અહીં વારંવાર આવીને કંટાળી ગયા છે. કૈલાસનગરમાં રહેતા પુનિતાબેન રાઠોડ નામના આ મહિલા તેમની ગટરની સમસ્યા માટે ધક્કા ખાઈ ખાઈને કંટાળ્યા, ઉકેલ ના આવ્યો, અંતે કલેક્ટરના દરવાજા ખટખટાવ્યા, પણ થયું શું? કચ્છ ન્યૂઝ સમક્ષ પોતાનો બળાપો વ્યક્ત કરતા પુનિતાબેન રાઠોડના શબ્દોમાં ભુજ નગરપાલિકાના વહીવટની નિષ્ફળતાનો પડઘો અનુભવાય છે. ગટરની સમસ્યાથી ત્રસ્ત છું આજે કેટલા વર્ષ થઈ ગયા. અહીંયા લેખિતમાં અરજી આપીને, અરજી લખાવીને, મારા ફોન આખા બધા કોલ એમાં અરજી લખાવવામાં જ જાય. માણસો આવે, ક્યારેક સળિયા નાખે, ક્યારેક જેના ઘરમાં ચેમ્બર છે એ બેન આવવા ન દે. એટલે મારી ગટર સાફ ન થાય પણ છેલ્લા 4 મહિના થઈ ગયા. આ ઓફિસના ધક્કા ખાઈ ખાઈને છેવટે હું કલેક્ટર સાહેબ પાસે ગઈ તો ત્યાંથી એમણે રૂબરૂ ફોન ઉપર મારી રૂબરૂ કીધું કે ભાઈ આ બેનની સમસ્યા છે, બારેથી ગટર લઈને નાખી દો એટલે બેન પોતાનું કનેક્શન લઈ લે. પણ આ લોકોને ખબર નહીં શું તકલીફ છે, શું કામ નથી દાદ દેતા, કંઈ સમજણ જ નથી પડતી કે દાદ ન દેવાનું, ન સાંભળવાનું. કલેક્ટર સાહેબ જેવાને નથી સાંભળતા તો મને આ આમ પબ્લિકને શું આ લોકો દાદ દે. અહીંયા ગટર શાખાના સુપરવાઇઝર, એમના એન્જિનિયર સાહેબ, અહીંયા મુખ્ય ચીફ ઓફિસર, પછી અહીંયાથી મને ક્યાંય નાઈ ન મળ્યો એટલે હું કલેક્ટર ઓફિસમાં ગઈ, કલેક્ટર સાહેબને મળી, એમને લેખિતમાં રજૂઆત કરી ને એમણે અહીંયા સાહેબને કીધું કે આ બેનનું કામ કરી આપો. કે મેં કીધું સાહેબ હાલ ઘડીએ મારો ગટર ખુલ્લી થઈ જાય અને પછી જ્યારે આ બધું કાર્યક્રમ પતી જાય, જ્યારે ફ્રી હોય ત્યારે આ ટેન્ડર પાસ થાય ત્યારે મને ગટર લઈને બારેથી નાખી દે તો હું મારું ઘરનું કનેક્શન એમાં લઈ લઉં. આખા કૈલાસનગરમાં ગયા વર્ષે કનેક્શન થઈ ગયા છે બારે રોડ ઉપર, એટલે કોઈના ઘરમાં સફાઈ કામદારને જવું ન પડે, બારેથી સફાઈ થઈ જાય. પણ હું જે એરિયામાં રહું છું ગરબી ચોકમાં, ત્યાં ગટર લઈને નખાણી જ નથી એટલે આ સમસ્યા વધારે થાય છે. હવે એ બેન ઘરમાં નથી આવવા દેતા, જ્યારે સફાઈ કામદાર આવે ત્યારે એમ કહે છે તમે તમારી સગવડ કરી લો, તમે તમારી સગવડ કરી લો ને. પણ હું સગવડ શું કરું? એટલે આખા મારા ઘરથી લઈને મેઇન લાઈન જ્યાં
500-600 મીટર થાય એ મારી સગવડ હું કરું એમ. ભુજ નગરપાલિકા લોકોની સમસ્યા માટે લોક દરબાર કરે કે પછી વિસ્તારક યોજના કરે, પરંતુ મોટા ભાગની કામગીરીમાં દેખાવ અને પ્રેસ નોટ સિવાય માત્ર ને માત્ર ઔપચારિકતા છે. એક સિનિયર સિટીઝન નાગરિકે કલેક્ટરના દરવાજા ખટખટાવ્યા પછી તેમની સમસ્યાના સમાધાન માટે નગરપતિ અશોક હાથી શું કહે છે, આવો સાંભળીએ. કૈલાશનગરબેન હમણાં મારી પાસે આવ્યા, નીચે એન્જિનિયર ડ્રેનેજ શાખામાં ગયા છે, એન્જિનિયર સાથે ચર્ચા થઈ છે એમની. 2-3 વાર આ લોકો રજૂઆત જૂની છે. હવે જે તે વખતે જે લાઈન નગરપાલિકા દ્વારા નાખવામાં આવી એના કદાચ એના ઘર સુધી કદાચ લાઈન નહીં પહોંચે, એને સાહેબ ગટરનો પ્રોબ્લેમ છે. બેન સાથે મારી વાત થઈ ને તાત્કાલિક ધોરણે પ્રમુખ સ્થાને ત્યાં જે ગટરનો પ્રશ્ન છે પૂરું કરી દઈશું આપણે એમને. ભુજમાં ગેરકાયદે બાંધકામ તોડ્યા પછી ભાડા છડેચોક થઈ રહેલ ગેરકાયદે બાંધકામ સામે મૌન છે. આજે અમે આપને બતાવીશું હોસ્પિટલ રોડ ઉપરના રહેવાસીઓનો ભાડાની નિષ્ક્રિયતા સામે બળાપો. ભાડા દ્વારા ભુજના હોસ્પિટલ રોડ ઉપર ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા. આ કામગીરી સામે ચર્ચા વિવાદ સર્જાયા પછી ભાડાએ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની ઝુંબેશ ચાલુ રહેશે એવી મોટે ઉપાડે જાહેરાત કરી હતી, પરંતુ ભુજના હોસ્પિટલ રોડને અડીને જ આવેલ લોટસ સોસાયટીમાં છડેચોક ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હોવા છતાંય ભાડા દ્વારા કોઈ કામગીરી હાથ ધરાતી નથી. આ આક્ષેપ અહીંના રહેવાસીઓનો છે, મીડિયાનો નથી. એકઠા થયેલા આ રહેવાસીઓ વતી કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા મોહનભાઈ મોરબિયા કહે છે કે ભાડાથી માંડીને કલેક્ટર કચેરી સુધી અમે ગેરકાયદેસર બાંધકામની વિરુદ્ધ રજૂઆત કરી છે. અમારી સમસ્યા એ છે કે અમે શેરી નંબર 3 લોટસ કોલોનીમાં રહી નહીં. આ જૂની લોટસ કોલોની આખી રહેણાંક વિસ્તારની છે. અત્યારે અહીંયા અવારનવાર કોમર્શિયલ બાંધકામો થતા રહે છે. અમારા ઘરની સામે એક 5 માળનું ટોટી જર્જરિત બહુમાળી બિલ્ડિંગ છે, એની બાજુમાં એક કોમર્શિયલ બાંધકામ રહેણાંકની મંજૂરી લઈ અને કોમર્શિયલ બાંધકામ ચાલુ કરેલ છે, જેને અટકાવવા માટે અમે ભાડા કચેરી, નગરપાલિકા, કલેક્ટર ઓફિસ ને મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં દરેક જગ્યાએ આવેદનપત્ર આપેલા છે, છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. મોટામાં મોટી સમસ્યા એ છે કે જે આ બાંધકામ થાય છે એમાં નીચે અંડરગ્રાઉન્ડ 9 ફૂટનું વર્તળિયું ખોદી અને બાંધકામ ચાલુ કરેલ છે, એટલે બિલ્ડિંગમાં રહેવાવાળા માણસોને તથા આજુબાજુમાં રહેવાવાળા માણસોને આ બાંધકામના કારણે જે ભવિષ્યમાં જાનનું જોખમ રહેલું છે. કોના દ્વારા બાંધકામ થવા, બાંધકામના માલિકની અને કોન્ટ્રાક્ટરના અમને નામ ખ્યાલ નથી, પણ મંજૂરી જે છે મહેશભાઈ મોહનભાઈ પટેલના નામની છે. અમારી માંગ એ છે કે અમારા બાજુમાં કોઈ રહેણાંકના વિસ્તારમાં 5-સ્ટાર બંગલો બનાવી રહેતા હોય, અમારા સારા પાડોશી થતા હોય તો અમને કોઈ વાંધો નથી. કોમર્શિયલ અને અંડરગ્રાઉન્ડ બાંધકામવાળું બાંધકામ અમારી બાજુમાં ન થવું જોઈએ. અમારી માંગ નહીં સંતોષાય તો ભવિષ્યમાં અમે કોર્ટ કચેરી કાનૂનથી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી, કલેક્ટરશ્રીને રજૂઆત કરી, દરેક પોલીસ સ્ટેશનમાં આ બાબતની રજૂઆત કરી અને આગળ કાર્યવાહી કરશું. ભુજ શહેર ભૂકંપ ઝોન 5માં આવેલું હોવાથી અહીં બાંધકામના ખાસ નિયમો અમલમાં છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામ કરવાવાળાઓ કોઈને ગાંઠતા નથી. અહીં ગેરકાયદેસર બાંધકામ કોઈ દુર્ઘટના તો નહીં સર્જે ને એવી બીક અનુભવતા રહેવાસીઓ વતી રજૂઆત કરતા નિર્મલાબેન સાલવી. અહીંયા જે પ્લોટ ધારક છે એને જ 2 ભાગ પાડી અને અંદર નીચે જમીનમાં 9 ફૂટ બધું 100% બાંધકામ કરેલ છે. અને અમારી બિલ્ડિંગ ભૂકંપ વખતે G4માં ગઈ હતી, એટલે અહીંયા વરસાદના પાણીનો મેઇન છે. વરસાદનું પાણી આવે તો નીચે ઉતરે અને અમારી બિલ્ડિંગના પાયા નબળા પડી જાય અને અમારો જાનનું જોખમ એ છે. અમે કહ્યું ત્યારે કે અમારી પાસે ભાડાની મંજૂરી છે, ભાડાવાળા 100% બાંધકામની મંજૂરી આપે છે કે પછી આ લોકો ગેરકાયદેસર બાંધકામ કરે છે. અમારે વરસાદનું પાણી મેઇન આવશે તો બધું બિલ્ડિંગની પાયાની હચમચ આવશે. અમારી માંગ છે આ ગેરકાયદેસર કામકાજ બંધ કરે. અહીં પ્રશ્ન લોક સમસ્યાનો છે. સરકારે ઘડેલા નિયમોના અમલ કરાવવાની જવાબદારી ભાડાની છે, ત્યારે ભાડાએ આગળ આવીને લોકોની ફરિયાદ અંગે તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. નિયમોનું પાલન માત્ર આમ નાગરિક જ કરે અને ભ્રષ્ટાચારીઓ લીલા લહેર કરે એવું વલણ તંત્રએ બદલવાની જરૂરત છે. આપને શું લાગે છે? તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.